નમસ્કાર, બોલાયું આપનું સ્વાગત છે. છોટાઉદેપુર ખાતે મુખ્યમંત્રીનો એક પ્રોગ્રામ હતો. એ પ્રોગ્રામ પૂરો થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કવાંટ તાલુકા ખાતે જામલી ગામે સુખરામભાઈ રાઠવાના પિતા બેસનું હતું. એ બેસનાના કાર્યક્રમમાં સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા. આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો છોટા ઉદેપુર ખાતે વિવિધ યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ હતો, એની અમને જાણ હતી. પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી અમારે ત્યાં પહોંચશે એવો ખ્યાલ નહોતો. સવારે જ એસપી સાહેબનો ફોન આવ્યો કે મુખ્યમંત્રી શ્રી આપને ત્યાં આવવાના છે અને મુખ્યમંત્રી અહીંયા આદિવાસી વિસ્તારમાં, હું માનું છું કે પહેલો પ્રસંગ છે કે કોઈક ધારાસભ્યને ત્યાં, વિરોધ પક્ષના નેતાને ત્યાં આવો દુઃખદ પ્રસંગ બન્યો હોય ને સાંત્વના પાઠવવા માટે પહેલ કરી હોય. મુખ્યમંત્રી શ્રી અમારે ત્યાં અમારા દુઃખમાં સહભાગી થવા માટે આવ્યા, અમને સાંત્વના પાઠવી છે. અમને આનંદ થયો કે ગુજરાતના એક મુખ્યમંત્રી આદિવાસી ધારાસભ્યના નાતે અને મારા પિતાશ્રીના અવસાન નિમિત્તે અહીંયા સુધી પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા. એક આદિવાસી તરીકે હું પોતે ગર્વ લઉં છું. સમગ્ર દેશમાં સૌથી સિનિયર મોસ્ટ ધારાસભ્ય એવા મોહનસિંહ રાઠવાએ મુખ્યમંત્રીની પ્રશંસા કરી હતી અને તેઓએ એમને બાઇટમાં જણાવ્યું હતું કે આવા લાગણીશીલ પ્રધાન મુખ્યપ્રધાન અમે જોયા નથી. અને તેઓને ભરપેટ વખાણ પણ કર્યા હતા. એઓની સાથે બેસી જે રીતે સાંત્વના અપાવ્યા તે તેમણે આ મુખ્યપ્રધાન માટે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા આદરણીય સુખરામભાઈના પિતાશ્રીનું અવસાન થવાના કારણે આજે બેસનું હતું. એ બેસનામાં ગુજરાતના મુખ્યમંત્રી માનનીય પટેલ સાહેબ અહીંયા પધાર્યા. એ અમારું સદભાગ્ય છે. એટલા માટે હું કહું છું કે 18 મુખ્યમંત્રીઓ સાથે મેં કામ કરેલું. 18 મુખ્યમંત્રીઓ આવા પ્રોગ્રામમાં અહીંયા આવે અને વિરોધ પક્ષના નેતાના પિતાશ્રીનું અવસાન થયું હોય તે વાત સાંભળી અને એ પ્રોગ્રામ પતાવીને સીધા કવાંટ ગામે આવીને સુખરામભાઈને અને તમામ સંબંધીઓ અને બહેનો જે લોકો અહીંયા પધાર્યા એ તમામ લોકોને મળીને એમને પણ વંદન કરી અને અહીંથી નીકળ્યા. ત્યારે મને પણ એમ થયું કે 55 વર્ષ સુધી 18 મુખ્યમંત્રીઓ જોડે અમે કામ કરેલું, પણ કોઈ મુખ્યમંત્રી ગામડામાં કોઈનું મોત થાય તે ટાઈમે બધા લોકોને મળવા જઈ શકે એવા પહેલા મુખ્યમંત્રી આજે મેં જોયા. ત્યારે મને એમ થયું કે કેટલી ભાવના અને કેટલો વિવેક, કેટલી માનવતા અને કેટલો પ્રેમ આ એમના ગુણ દિલોમાં ભાવના હોવાના કારણે આ ધરતી પર બધા લોકોને મળી અને બધાના આશીર્વાદ લઈ અને એ અહીંથી ગયા. એટલે મુખ્યમંત્રી તરીકે આવા મુખ્યમંત્રીઓને હું વંદન કરું છું.
जो आपे बोला यूट्यूब चैनल सब्सक्राइब न करी हो तो सब्सक्राइब करी, बेल आइकन जरूर दबावशो।